નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત વિષય વિજ્ઞાનના પાઠ નંબર બે પ્રાણીઓમાં પોષણનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સંવેદન પોથીનું સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં પ્રથમ વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો પતંગિયું કેવી રીતે ખોરાક ગ્રહણ કરે છે તો ચૂસીને મનુષ્યમાં પાચનની શરૂઆત સૌપ્રથમ કયા અંગ દ્વારા થાય છે તો મુખ ગુહા એટલે કે મો દ્વારા નીચેનામાંથી માનવ શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ છે તો યકૃત વાગોળનાર પ્રાણીઓમાં નાના અને મોટા આંતરડાની વચ્ચે કોથળે જેવી રચનાને શું કહે છે તો ધંત્ર જે છે તે વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકમાં રૂપાંતરણ એ કયો ફેરફાર છે તો રાસાયણિક નીચે આપેલા મિત્રો એક થી છ એક થી ચાર છે વિદ્યાર્થી મિત્રો તો એક થી ચાર કેટલાક ખાદ્ય પદાર્થો છે બાફેલા અને પીસેલા બટાકા ગ્લુકોઝનું દ્રાવણ બ્રેડનો ટુકડો અને સરસવનું તેલ ઉપરમાંથી કયું આયોડિન કસોટી વખતે વાદળીને કાળો રંગ આપે છે તો પેલું અને બીજું બે આવશે એટલે કે એ ઓપ્શન સાચો છે નાના આંતડામાં રસાંક કુરો ના સંદર્ભે નીચેના માથે કયા વિધાનો સાચા છે તો ત્રણ ને ચાર એટલે સાચો જવાબ અહીં આવશે સી ગળેલો ખોરાક અન્ન નીચેના તરફ જાય છે કારણ કે જીભની માંસપેશીઓ દ્વારા દબાણ કે ધક્કો લગાવવામાં આવે છે પ્રશ્ન નંબર બે ઉત્તર લખો મનુષ્યમાં જોવા મળતી ખોરાક ગ્રહણની પદ્ધતિનું નામ લખો મનુષ્ય ખોરાક ચાવીને ખાય છે મનુષ્યમાં પાચનતંત્રમાં કયા કયા અંગો જે છે તેનો મિત્રો સમાવેશ થાય છે તો મનુષ્યના પાચન અંગોમાં મુખ ગુહા દાંત જીભ અને લાળ ગ્રંથિ અન્નળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું મળાશય અને મળદ્વાર અંતઃગ્રહણ એટલે શું તો ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહે છે મનુષ્યના દૂધિયા દાંત પડી જાય છે અને નવા દાંત આવે છે સમજાવો તો દૂધિયા દાંતની જગ્યાએ કાયમી દાંત આવે છે તે તેથી દૂધિયા દાંત વીસ હોય જ્યારે કાયમી દાંત જે છે તે બત્રીસ હોય છે તેથી જ મનુષ્યના દૂધિયા દાંત પડી જાય છે અને નવા દાંત આવે છે મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ વધારે હોવાથી શું ફાયદો થાય છે તો નાના આંતરડામાં ત્રણ ઉત્સેચકો કરવાથી ખોરાકનું સંપૂર્ણ જે છે તે મિત્રો પાચન થઈ જાય છે નાના આંતરડામાં જોવા મળતી પ્રવર્ગો જેવી રચનાનું કાર્ય જણાવો તો પચેલા ખોરાકના પોષક દ્રવ્યો આંગાળી જેવા આંગળી જેવા જે મિત્રો પ્રવંતો દ્વારા રસંગ અંદર તે શોષાય છે ઓ આર ક્યારે જરૂર પડે છે તો જ્યારે શરીરમાંથી વધુ પડતું પાણી અને ક્ષાર નિકાલ થાય ત્યારે ઓ આર જરૂર પડે છે વાગોળનારા પ્રાણીઓ અન્ય કયા નામે ઓળખાય છે તો વિદ્યાર્થી મિત્રો વાગોળનારા પ્રાણીઓ અન્ય અમાશયના નામે પણ ઓળખાય છે વાગોળનારા પ્રાણીઓની અંદર અધાંત્રનું મહત્વ જણાવો તો નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે જેને અધાંત્ર કહે છે જેમાં સેલ્યુલોનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા હોય છે અમીબા સામાન્ય રીતે ક્યાં નિવાસ કરે છે તો અમીબા સામાન્ય રીતે તળાવના પાણીની અંદર નિવાસ કરે છે અમીબામાં સામાન્ય રીતે ખોટા પગનું કાર્ય શું છે તો ખોરાકને પોતાના કોશ રસ દ્વારા અન્નધાનમાં સમાવે છે ખોટા પગ દ્વારા સૂક્ષ્મ કણ જેવા ખોરાકને તે ગ્રહણ કરે છે અમીબામાં પાચન કઈ અંગિકામાં થાય છે તો અમીબાની અંદર ખોરાકનું પાચન અન્નધાની અંદર થાય છે કયા સજીવોનું પાચનતંત્ર અમીબાના પાચનતંત્ર સાથે સામ્યતા ધરાવે છે તો પેરામિશિયમ સજીવોનું પાચનતંત્ર અમીબાના પાચનતંત્ર સાથે સામ્યતા ધરાવે છે સામ્યતા એટલે વિદ્યાર્થી મિત્રો સરખું પાચન માર્ગને ક્રમ અનુસાર ગોઠવો તો વિદ્યાર્થી મિત્રો અહીં પાછળ આપણે ક્રમ આપેલા છે પેલું મુખ ગુહા બીજું અન્નળી ત્રીજું જઠર ચોથું નાનું આંતરડું અને પાંચમું આવશે મોટું આંતરડું પાછળ આપેલા જે અંક છે એ પ્રમાણે તમારે લખવાના રહેશે જીભ માટે કયું સાચું નથી તો બી પાછળના છેડે મુક્ત હલનચલન કરી શકે છે તે ખોટું છે ચોવીસ આપણને ઘણીવાર ઉલટી કેમ થાય છે જ્યારે ખોરાક જઠરમાં અપાચિત રહે ત્યારે આપણને ઉલટી થાય છે પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં કેવું માધ્યમ હોવું જરૂરી છે તો પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકમાં રૂપાંતર કરે છે આ પાચક રસને કાર્યરત કરવા જઠરની અંદર એસિડિક માધ્યમ હોવું જરૂરી છે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવનું મહત્વ જણાવો તો યકૃતમાંથી પિત્તરસ ઉત્પન્ન થાય છે જે ચરબીના પાચનમાં મદદ કરે છે સ્વાદુપિંડમાંથી રસ જે છે તે મિત્રો ઉત્પન્ન થાય છે જે પ્રોટીનના પાચનની અંદર મદદ કરે છે નીચેનામાંથી અંગો સાથે સુસંગત જોડો તો પેલું છે વિદ્યાર્થી મિત્રો પિતાશય છે તો તેને તમારે પિત્ત રસ સાથે જોડવાનો છે તમારે ત્યાં જોડકણા આપ્યા છે ત્યાં સ્વાદુપિંડમાં સ્વાદુ રસ જઠરની અંદર પાચક રસ નાના આંતરડાની અંદર રસાકુર સાથે જોડવાનો રહેશે નાના આંતરડામાં કાર્બો દીતનું પાચન સમજાવો નાના આંતરડામાં કાર્બોદિતનું પાચન થઈ ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં રૂપાંતર થાય છે દર્શાવેલા ઘટકોના પાચન દરમિયાનનું રૂપાંતર રિક્ત સ્થાનોમાં લખો એટલે અહીં ખાલી જગ્યાએ આપી છે મિત્રો ત્યાં લખવાનો છે ચરબી તો પાચન બરાબર તો ફેટી એસિડ અને આવશે ગેલેસ્ટ્રોલ પ્રોટીન તો પાચનમાં આવશે મિત્રો એમિનો એસિડ કાર્બોદિત પાચન તો આવશે શર્કરા ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું પ્રશ્ન નંબર ત્રીસ સ્વાગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે તે દરમિયાન પાણીની સાથે કયો વાયુ ઉત્પન્ન થાય છે તો સ્વર્ગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે તે દરમિયાન પાણીની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે આપણે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કેમ કરતા નથી ઘાસમાં સેલ્યુલોજ આવેલું હોય છે અને જેનું પાચન અમુક પ્રકારના બેક્ટેરિયા દ્વારા થાય છે જે આપણા મનુષ્યના શરીરમાં હોતા નથી મને ઓળખો હું રસ દાનીઓ સાથે સતત આકાર અને સ્થાન બદલું છું તો આવશે અમીબા હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું આ પાઠની પ્રવૃત્તિ મનુષ્યના પાચનતંત્રના દરેક અવયવની આકૃતિ પૂઠા ઉપર દોરી તેને ક્રમમાં ગોઠવો અને તેને દરેક અંગનું કાર્ય જણાવો તો મિત્રો તમારે આકૃતિ દોરવાની છે અને આ પ્રકારે લખવાનું છે મુખ તો મુખ એ ખોરાક ગ્રહણ કરવાનો મુખ્ય અંગ છે જીભ તો ખોરાકને લાલ રસ સાથે ભેળવે છે દાંત ખોરાકને નાના ટુકડા કરવામાં કાપવાનું અને ચાવવાનું કાર્ય કરે છે અન્નળી મોંમાં રહેલો ખોરાક અન્નળી મારફતે જઠરમાં દાખલ થાય છે જઠર જઠરમાં ખોરાક વલોવાય છે તથા તેમાં એસિડ અને બીજા પાચક રસો ભળે છે અને પ્રોટીનનું પાચન થવાની શરૂઆત અહીંથી થાય છે નાનું આંતરડું યકૃત અને પિત્તાશયનો સ્ત્રાવ ગ્રહણ કરે છે અને સ્વાદુપિંડમાંથી સ્ત્રાવો સ્વાદુરસમાં ભળે છે પ્રોટીન ચરબી અને કાર્બોદિતનું પાચન થાય છે મોટું આંતરડું અપચિત ખોરાકમાં રહેલા વધારાનું પાણીનું શોષણ થવાથી ખોરાક ઘન સ્વરૂપમાં ફેરવાય છે હવે તમારું જે પ્રોજેક્ટ છે તેની વાત કરીએ તો તમારા ગામમાં આવેલા તબેલા કોઢની મિત્રો મુલાકાત લો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો પ્રાણીઓને ખોરાકમાં શું શું આપવામાં આવે છે તો પ્રાણીઓને ખોરાકમાં ઘાસ ખાણ અનાજ પાણી વગેરે આપવામાં આવે છે પ્રાણીઓને દિવસ દરમિયાન કયા કયા સમયગાળામાં ખોરાક અને પાણી આપવામાં આવે છે તો પ્રાણીઓને દિવસમાં ત્રણ વાર સવાર બપોર અને સાંજ એમ ત્રણ વાર ખોરાક અને પાણી આપવામાં આવે છે પશુઓને પાણી પીવડાવવા માટેની સી વ્યવસ્થા છે તો પશુઓને પાણી પીવડાવવા માટે અવાડા ટાંકી કોંડી જેવી વ્યવસ્થા હોય છે પ્રાણીઓને માવજત તથા સ્વચ્છતા કેવી રીતે રાખવામાં આવે છે તો પ્રાણીઓના વાળ સમયાંતરે કાપવામાં આવે છે અમુક સમયે તેમને નવડાવવામાં આવે છે એમ અમુક સમયે ખરી જે છે તે પણ કાપવામાં આવે છે પશુઓના રહેઠાણ સ્વચ્છ રાખવા કયા કયા પગલાં લેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો દરરોજ પ્રાણીઓના મળમૂત્રને સાફ કરવું જોઈએ જેને વાસીધું કહે છે અમુક સમયે તેની જગ્યા ઉપર તાસ કે ભૂકો કે રેતી નાખી અને કોરી કરવી જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી તમારા ભાગ બેનું સોલ્યુશન તથા બીજા વિષયનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મિત્રો આગળનું સોલ્યુશન તમે મેળવી શકો છો જો વિડીયો ગમતો હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં